हेलो स्टूडेंट, एना पछीनो टॉपिक छे ई कॉमर्स अने एम कॉमर्स में कायदाकीय प्रश्न। एनो मतलब शू कि ज्यारे आपणे ई कॉमर्स अने एम कॉमर्स की शुरुआत करीए छे त्यारे अमुक प्रकारना कायदाकीय प्रश्नो होय छे कि अमुक प्रकारनी तमारे रजिस्ट्रेशन करवू पड़े छे, अमुक प्रकार गवर्मेंटनी मंजूरी लेवी पड़े छे, बराबर। जो आपणे एनाथी विरुद्ध जाए एवुं कार्य आपणे न करीए तो ए आपणा उपर कोईपण प्रकारना एक्शन लई शके छे। व्यवसाय माटे वैश्विक बजारना संपर्क माटे अने ऑनलाइन खरीदीनी सुविधा माटेनो अवसर ई कॉमर्स अने एम कॉमर्स पूरो पाड़े छे, बराबर। ए अहीं तमने कीधुं छे कि वैश्विक बजारमां आपणे ऑनलाइन खरीदी करवी होय, आपणो बिजनेस एमां आपणे इन्क्लूड करवो होय, बराबर, तो ई आपने ई कॉमर्स अने एम कॉमर्स एनी बधी सुविधाओ पूरी पाड़े छे। તે વ્યવસાયિક પ્રક્રિયામાં વૃદ્ધિની તકો પૂરી પાડે છે, જો કે નવા કોઈ વ્યવસાયની જેમ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલા પ્રશ્નો અને જોખમો રહેલા છે। આપણે કોઈપણ વિદ્યાર્થી મિત્રો બિઝનેસ ચાલુ કરતા હોય તો અમુક પ્રકારના લાભની સાથે અમુક પ્રકારના જોખમો પણ આપણે ઉઠાવવા પડે છે, તો એ જ રીતે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલાક પ્રકારના પ્રશ્નો અને જોખમો રહેલા છે। બંનેમાં ઘણા કાયદાકીય પડકાર પણ રહેલા છે, કારણ કે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર તે વૈશ્વિક ઇન્ટરનેટ પર પ્રવૃત્ત બને છે। જો શું કહે છે કે આપણી જે વેબસાઇટ છે એ વૈશ્વિક ઇન્ટરનેટ એટલે વિશ્વના હરેક ખૂણે એ પ્રવૃત્ત થવાની છે, તો એના માટે અમુક રાષ્ટ્રીય સીમાના આપણે ધ્યાનમાં રાખીને અમુક પડકારો હોય છે, અમુક કાયદાકીય નિયમો હોય છે, તો એ નિયમોને આપણે પાળવા પડે છે। દરેક દેશના પોતાના કાયદા અને નિયમ હોય છે। જો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કન્ટ્રીએ અલગ અલગ એના કાયદા અને નિયમ હોય છે, બધા દેશમાં નિયમો સરખા હોતા નથી। અહીં બૌદ્ધિક મિલકતોના અધિકાર, સ્વાધિકાર અને ગુપ્તતા તથા કેટલીકવાર પક્ષો વચ્ચેની તકરારને લગતા પડકારો જોવા મળે છે। હવે બૌદ્ધિક મિલકતોના અધિકાર, સ્વાધિકાર અને ગુપ્તતા વિશે આપણે આગળમાં જોવાનું છે કે ભાઈ ગુપ્તતા એટલે શું, સ્વાધિકાર એટલે શું, ગુપ્તતા વિશે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર। સ્વાધિકાર અને એના વિશે હમણાં ડિસ્કશન કરશું। આ પ્રશ્નોના નિરાકરણ માટે કાયદાકીય માળખું જરૂરી છે। ઘણા દેશોએ ઇલેક્ટ્રોનિક કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાની સ્થાપના કરી છે। ભારત સરકારે પણ આઈટી કાયદા હેઠળ આઈટી લો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોની સ્થાપના કરી છે। જો તો આ બધા પક્ષો અને પડકારો સામે આપણી સરકારે ઈ કોમર્સની કાયદાકીય એક માળખાની સ્થાપના કરી છે, જેને એને નામ આપ્યું છે ભારત સરકારે આઈટી લો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી લો। કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકને વિશ્વાસ બેસે છે કે તેની અંગત વિગતો ખાનગી રહેશે અને તેનો દુરુપયોગ થશે નહીં। જો આપણે કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી કોઈપણ વેબસાઇટને બિઝનેસ ચાલુ કરશે ઈ કોમર્સમાં, તો ગ્રાહકોને પણ ટ્રસ્ટ રહેશે કે આ વેબસાઇટમાંથી કંઈ પણ વસ્તુ આપણે ખરીદશું તો આપણી ડિટેલ્સ હશે એ ક્યાંય બહાર જશે નહીં, એનું મિસયુઝ થશે નહીં। જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો તે માટે જવાબદાર પ્રશ્નોને સજા પણ કરી શકાય છે। જો એ આપણી ઇન્ફોર્મેશનમાં કોઈપણ પ્રકારના ચેન્જીસ, કોઈપણ મિસયુઝ થશે તો જે વ્યક્તિ આ બધી વસ્તુ કરી છે તો એના ઉપર કાયદાકીય પગલાં લેવાશે। આ પ્રકારની સુરક્ષા ઈ કોમર્સ અને એમ કોમર્સ માટે અનિવાર્ય છે, કારણ કે તેના દ્વારા ગ્રાહક ક્રેડિટ કાર્ડની વિગતો જેવી કે સંવેદનશીલ માહિતીઓ પૂરી પાડે છે। જો એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે ઈ કોમર્સ અને એમ કોમર્સ માટે આ અનિવાર્ય છે। શા માટે, હમણાં આગળ આપણે ક્રેડિટ કાર્ડ વિશે જોયું હતું કે ક્રેડિટ કાર્ડ આપણે આર્થિક નુકસાન પહોંચાડે છે, બરાબર, કેમ કે આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરીએ છીએ, જ્યારે પેમેન્ટ કરીએ છીએ આપણે, ત્યારે આપણે એમાં ક્રેડિટ કાર્ડ નંબર એન્ટર કરતા હોઈએ છીએ, બરાબર, તો વચ્ચેથી કોઈ મિસયુઝ એનો ન કરે, આપણા ક્રેડિટ કાર્ડ નંબર ન લઈ લઈએ, એના માટે આ વસ્તુ સારી છે। ઓનલાઈન વ્યવસાય કરતી સંસ્થાઓને તેમના લોગો કે કોપીરાઇટ જેવી ડિજિટલ માહિતીના દુરુપયોગ માટે કાયદાકીય સમર્થન પૂરું પાડવામાં આવે છે। આ કાયદા અન્વયે બે પક્ષો વચ્ચે થયેલા તકરાર પર નિરાકરણ લાવી શકાય છે। જુઓ આ કાયદાઓ શું છે, તો કે કોઈપણ બે પક્ષ વચ્ચે કોઈપણ પ્રકારના જોખમો, કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ્સ થાય તો આ કાયદા અનુસાર એના ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ। હવે છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા અમુક પ્રકારના મુદ્દા એપા છે કે બૌદ્ધિક સંપત્તિમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકો, સોફ્ટવેર,
संगीत विडियो कॉपीराइट ट्रेडमार्क अने वेब पेजनो समावेश करवामां आवे छे बराबर तेने संबंधित केटलाक मुद्दाओनी आपणे चर्चा अहींया करीशुं बराबर आ बधी आपणी केवी संपत्ति छे तो के बौद्धिक संपत्ति एमां पहेला पॉइंट छे स्वाधिकार सर्जकना मूलभूत कार्य पर तेनी अनुमति विना अन्य व्यक्ति अधिकार धरावे के पोताना उपयोग में ले तेनी सामे रक्षण आपता अधिकार ने स्वाधिकार कहे छे जो शू कहे छे सर्जक एटले जे मूलभूत कार्य करती हुए व्यक्ति एनी अनुमति वगर कोईपण अन्य व्यक्ति एमां पोतानो अधिकार जमावे पोतानो अधिकार एमां एम कहे के आ वस्तु मारे छे बराबर एनी सामे जे रक्षण आपे एने क्यो अधिकार कहेवाय तो के स्वाधिकार पुस्तकों सॉफ्टवेर प्रोग्राम अने लखाण ने ते लागू पाड़वामां आवे छे जो कोई पुस्तक छे कोई सॉफ्टवेर छे बराबर एमां कोईपण व्यक्ति एम कही न शके के ई जे व्यक्ति ए पुस्तक लेखू छे ए व्यक्तिनी अनुमति सिवाय के आ बुक्स मारी ज छे स्वाधिकारनो कायदो बौद्धिक संपत्तिने अनेक रीते सुरक्षा पूरी पाड़े छे स्वाधिकार संपत्ति मुक्तपणे उपयोगमां लई शकाती नथी ई कॉमर्स के एम कॉमर्समां बौद्धिक संपत्तिनी सुरक्षानो कार्य घणो कठिन छे उदाहरण तरीके तमे કોઈપણ સોફ્ટવેર ખરીદ્યું છે હોય તો તમે તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે પરંતુ તેનો વિતરણનો નથી જો સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈપણ સોફ્ટવેર આપણે લઈ છીએ એને આપણે ખરીદી શકીએ છીએ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એનો ઉપયોગ કરી શકીએ છીએ પણ એ સોફ્ટવેરને આપણે વેચી શકતા નથી વિતરણ કરી શકતા નથી વિતરણનો અધિકાર માત્ર સ્વાધિકાર ધારક પાસે જ હોય છે એનો મતલબ કે જે વ્યક્તિએ એ વસ્તુ બનાવેલી છે એ સોફ્ટવેર બનાવેલો છે એ વ્યક્તિ જ એ વસ્તુનું વેચાણ કરી શકશે એવો અધિકાર એ એક વ્યક્તિ પાસે જ હોય છે મોટાભાગના વેબ પેજ સ્વાધિકારની સુરક્ષા ધરાવતા હોય છે વેબ પેજ પરથી વિગતોની નકલ કરવી એ પણ સ્વાધિકારના કાયદાનો ભંગ છે જો મોટા પ્રકારના એટલે મોસ્ટ ઓફ અત્યારે આપણે ઓનલાઈન જે પ્રોસેસ કરી છીએ એ બધા વેબ પેજ જે છે એ બધા સ્વાધિકારની સુરક્ષા ધરાવતા હોય છે બરાબર કોઈ પણ વ્યક્તિ એની નકલ કરી શકે નહીં જો એ કરે તો એ એક કાયદાનો ભંગ છે હવે એના પછીનો પોઈન્ટ છે ટ્રેડમાર્ક કે આ એક નિર્ધારિત લોગો ચિહ્ન શબ્દ નિશાની શબ્દ સમૂહ કે ચિત્ર છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કોઈ ઉત્પાદક કે સેવાને બજારના અન્ય ઉત્પાદક કે સેવાથી અલગ પાડવામાં માટે કરવામાં આવે છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ટ્રેડમાર્કમાં કેનો કેનો સમાવેશ થાય છે તો કે લોગો હશે ચિહ્ન હશે શબ્દ હશે નિશાની હશે શબ્દ સમૂહ કે ચિત્ર હશે તો કે ટ્રેડમાર્ક એટલે શું કે આવી કોઈ પણ એક વસ્તુ કે નિશાની ચિહ્ન લોગો જેનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે સંસ્થા બરાબર પોતાના ઉત્પાદન કે સેવાને બજારમાં મૂકવા માટે અથવા તો બીજાનેથી અલગ સેવા પાડવા માટે આનો ઉપયોગ કરે છે ફોર ધ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે નોર્મલી બજારમાં જુઓ કેટલી પ્રોડક્ટ આવે છે ક્લોથ ફૂટવેર વોચ આપણે ખાવા પીવાની વસ્તુ પણ કોઈ પણ બે કંપની એવી નહીં હોય કે જેના લોગો પણ સરખા હોય અથવા તો કોઈ ચિહ્ન સરખા હોય કોઈ નિશાની સરખી હોય બરાબર કેમ કે બધા પોતપોતાના લોગો અલગ અલગ રાખશે શું કામે તો કે બજારમાં પોતાનો સંસ્થાને અલગ પાડવા માટે ઓકે યાદ રાખો ટ્રેડમાર્ક માર્કે કઈ કઈ નિશાનીનો ઉપયોગ થાય છે ટીએમ ટ્રેડમાર્ક એસએમ સર્વિસ માર્ક અને આર એટલે રજિસ્ટ્રેશન ઓકે એના પછી છે ડોમેન નામની તકરાર ડોમેન નામ માટેની સ્પર્ધા એ એક અન્ય કાયદાકીય મુદ્દો છે પહેલાંના સમયમાં ડોમેન નામ વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવતા હતા ચલો ફર્સ્ટ તો કે ડોમેન નેમ એટલે શું તો કે મારે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરવો છે બરાબર તો મારી કંપનીનું કોઈ નામ રાખવું છે તો એક પ્રકારનો કાયદાકીય મુદ્દો છે શું કામે તો કે તમારે આ પ્રોસેસ માટે તમારે અમુક પ્રકારના કાયદાનું નિયમોનું પાલન કરવું પડે છે શું કામે કે ઘણી કંપનીઓ એવી હવે સપોઝ કે તમે એક એક્ઝામ્પલ લઈ લો તમે એક કંપનીનું નામ રાખો તમે રજિસ્ટ્રેશન કરાવવા
ઓફિસે ગયા, બરાબર, તો એ બધી વસ્તુ ચેક કરશે કે કોઈ બીજી વ્યક્તિએ આવું કંપનીનું નામ રાખેલું નથી. પહેલાંના જમાનામાં શું હતું, જે વહેલા તે પહેલાંના ધોરણમાં ડોમેન નેમ મળી જતું હતું, પણ લોકો દ્વારા ઉપયોગમાં ન લેવાતા ન હોય તેવા નામની નોંધણી કરાવી લેવામાં આવતી. પછીથી આ ડોમેન નામ કોઈ સંસ્થાને ઘણી ઊંચી કિંમતે વેચી દેવામાં આવતું હતું. જો અત્યારે ઘણીવાર આપણે મર્જ જેવો શબ્દ વાપરીએ છીએ ને, એનો મતલબ શું કે આપણી પાસે કેટલા બધા યુનિટ છે, આપણે એને પહોંચી વળતા નથી, તો તમારું એક યુનિટ તમે બીજાને વાપરવા આપો, બરાબર, પણ નામ તમારું જાય, બરાબર, એને કહેવાય ડોમેન નેમ. એના માટે સામેવાળી વ્યક્તિ તમને અમુક પ્રકારનું નક્કી કરેલું પેમેન્ટ આપે. નોર્મલી આપણા નામનો યુઝ આપણે બીજી વ્યક્તિને કરવા દઈ, બરાબર, એને ડોમેન નેમ કહેવાય, બરાબર. વ્યક્તિએ જે સંસ્થા જેને બનાવેલી છે પોતાનું નામ માટે અમુક પ્રકારની એને ઊંચી કિંમત જે બોલે એ એને યુઝ કરવા પણ આપી દે છે, અથવા તો પોતાનું નામ વેચી પણ દે છે. અને સાયબર સ્કોટિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી સમસ્યા નામ બદલાવા માટેની છે, જેમાં કોઈ પ્રચલિત ડોમેન નામની જોડણીમાં ઇરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી નોંધણી કરવામાં આવે છે. જો બીજી સમસ્યા શું હોય કે તમારું નામ બદલવું, નામ બદલવું એટલે કે સેમ ટુ સેમ એક નામવાળી બીજી નામવાળી કંપની છે, પરંતુ એમાં કોઈ જોડણીની ભૂલ, મીન્સ કે ઇરાદાપૂર્વક સામાન્ય ચેન્જીસ કરવા હોય તો પણ તમારે નોંધણી કરાવવી પડે છે. જેણે સામાન્ય રીતે URL ટાઈપ કરવામાં ટાઈપિંગની ભૂલ કરી હોય તેવા ગ્રાહક ગેરમાર્ગે દોરાઈ શકે છે. જો ઘણીવાર આપણે એક્ઝામ્પલ જોયું હતું ને કે ભાઈ આપણે લોગિન IP એડ્રેસ ચેન્જ કરી નાખે છે હેકર્સ, બરાબર, તો આપણે જે વેબસાઇટની મુલાકાત લેવા માગીએ છીએ એ વેબસાઇટની મુલાકાત લેતા નથી, આપણે બીજી જગ્યાએ જતા રહીએ છીએ. એના પછી છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા, કે હવે આ બધી સંપત્તિ છે તો એની આપણે સુરક્ષા કઈ રીતે રાખવી. વિદ્યાર્થી મિત્રો, એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે સ્ટેગ્નોગ્રાફી. ઓકે, બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટે ઘણી નવી સુધારેલી પદ્ધતિઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. તેમાંની કેટલીક પદ્ધતિઓની ચર્ચા અહીં આપણે કરવાની છે. આપણે આગળ બૌદ્ધિક સંપત્તિ વિશે ડિસ્કશન કર્યું, જેમાં સ્વાધિકાર છે, ટ્રેડમાર્ક છે, ડોમેન નામની તકરાર, એના વિશે આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ આપણી પાસે કેટલીક બૌદ્ધિક સંપત્તિ હતી કે બુક્સ, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બરાબર, એ બધી શું હતું કે આપણે મિલકતો હતી કે એ આપણે યુઝ કરવાની સહમતિ આપે છે, વાપરવાની છૂટ આપે છે, પરંતુ એમાં કોઈપણ પ્રકારના ચેન્જીસ આપણે કરી શકતા નથી, એ આપણે વેચી શકતા નથી, બરાબર. હવે એ જ રીતે કે આ સંપત્તિની આપણે કઈ રીતે સુરક્ષા રાખવી, બરાબર, એમાં પહેલો પોઈન્ટ છે સ્ટેગ્નોગ્રાફી. એક માહિતીની અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગ્નોગ્રાફી કહે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્ટેગ્નોગ્રાફી એટલે શું, તો કે તમારે એક ઇન્ફોર્મેશન હોય એની અંદર બીજી ઇન્ફોર્મેશન છુપાવી દે, હાઈડ કરી દે, એ પ્રોસેસને શું કહેવાય, સ્ટેગ્નોગ્રાફી. જો ફાઇલમાં આવેલી માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે તો તેને કોઈ પણ દૂષિત હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેનું કાર્ય કોમ્પ્યુટરમાં રહેલા પણ ઉપયોગમાં લેવા ન હોય તેવા ચિત્રો, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદૃશ્ય માહિતી સાથે બદલવાનું છે. જુઓ શું કહે છે કે આ ફાઇલમાં શું હોય છે, તો કે આ ફાઇલમાં આવેલી માહિતીને આપણે સુરક્ષિત બનાવવામાં ન આવે, આપણી પાસે જે ઇન્ફોર્મેશન પડેલી છે એને આપણે પ્રોટેક્શન ન આપી તો તે કેવી, તો કે દૂષિત હેતુ માટે એનો ઉપયોગ થઈ શકે છે, બરાબર, કે જે કોમ્પ્યુટરમાં આપણે એવી ફાઇલો પડી છે કે જેનો ઉપયોગ આપણે કરતા નથી, કે એવા ચિત્રો છે, એવા વિડીયો છે, એવા કોઈ ઓડિયો છે, એ ફાઇલોને અદૃશ્ય માહિતી સાથે બદલી નાખે છે, એટલે કે એ ચેન્જ કરી નાખે છે. આ અદૃશ્ય માહિતીનું સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર પણ હોઈ શકે છે. જો આપણે પ્લેન ટેક્સ્ટ અને ચીપર ટેક્સ્ટ વિશે આપણે આગળના ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો ભણી ગયા, કેમાં સાંકેતિકરણ અને બિનસાંકેતિકરણમાં, બરાબર, તો આ અદૃશ્ય માહિતી હોય છે એક સાદું લખાણ હોય કે ગુપ્ત લખાણ કે ચિત્ર પણ
હોઈ શકે છે. સ્ટેગનોગ્રાફી માટે વિશિષ્ટ સોફ્ટવેરની જરૂર છે અને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે છે તેવી ફ્રી વેર આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. જો આ સ્ટેગનોગ્રાફ માટે બરાબર આપણે પહેલાં એના માટેનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડે છે. એ ફ્રીલી આપણે નેટમાંથી ડાઉનલોડ કરી શકીએ છે, કેમ કે એની આવૃત્તિ ત્યાં આપેલી જ હોય છે. ફ્રીવેર એટલે ફ્રી ઇન્સ્ટોલ, એના માટે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું પડતું નથી. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, બીજી બૌદ્ધિક સંપત્તિ છે આપણી ડિજિટલ ઓળખ ચિહ્ન. વોટરમાર્ક એ ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં ઉમેરવામાં આવતું ડિજિટલ કોડ છે જે ફાઇલના સ્વાધિકારની ઓળખ આપી શકે છે. ચલો, વોટરમાર્ક એ ડિજિટલ ચિત્ર. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટરમાર્ક એટલે શું? ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, ફોર ધ એક્ઝામ્પલ, તમે ઝેરોક્સમાં ઘણીવાર ઓલી બુક્સ ઝેરોક્સ કરાવવા જાઓ છો તો ઝેરોક્સ દુકાનનું નામ ઓલું વચ્ચે તમારી બુક્સની વચ્ચે આવે છે, એ ટ્રેડમાર્ક, એને વોટરમાર્ક કહેવાય. સોરી, શું કહેવાય? એને વોટરમાર્ક કહેવાય, બરાબર છે. તો આપણે પણ આપણી ચિત્રો ઉપર, આપણા વિડીયો ઉપર, આપણા ઓડિયો ઉપર, આપણી ફાઇલ ઉપર એવી ડિજિટલાઇઝેશન આપણે વોટરમાર્ક રાખી શકીએ છીએ. શું કામે? તો કે એ વોટરમાર્ક ગમે વ્યક્તિ યુઝ કરશે તો એ વોટરમાર્ક ત્યાંથી ક્યાંય જશે નહીં, એટલે કોઈ પણ આપણી કોપી કરી શકે નહીં, બરાબર. તે માહિતીનો સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા આપે છે. જુઓ શું કહે છે, આપણી આપણી ઇન્ફોર્મેશનને, આપણી જે માહિતીને છે એ સંપૂર્ણપણે શું કરશે, એ અદ્રશ્ય સ્વરૂપે એ સંગ્રહ સ્ટોર કરી રાખશે. શરૂઆતના સમયમાં કલાકારો ચિત્રની ઉપર પીછી દ્વારા સર્જનાત્મક નિશાની કરી સ્વાધિકારનો હક દાવો કરતા. એનો મતલબ, અત્યારે ઘણીવાર તમે મોટા મોટા એક્ઝિબિશનમાં જાઓ છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે મોટી મોટી ઓલી પેઇન્ટિંગ હોય છે, એ પેઇન્ટિંગની નીચે તમે ધ્યાનથી જોજો, એ પેઇન્ટિંગ બનાવનાર વ્યક્તિએ પોતાની સિગ્નેચર કરેલી હોય છે. શું કામે? તો કે કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે આ ચિત્ર મારું જ છે, બરાબર. પરંતુ ડિજિટલની દુનિયામાં કલાકારો ચિત્રની અંદર તેમનું નામ છુપાવી ઓળખ ચિહ્ન બનાવી શકે છે. જો ડિજિટલ દુનિયામાં એટલે કે આપણે ડિજિટલાઇઝેશનમાં પણ આપણું નામ એની અંદર છુપાવી શકીએ છીએ. હમણાં એક્ઝામ્પલ જોયું ને કે આપણે બુક્સમાં આપણું નામ લખવું હોય તો આપણે વચ્ચે લખી શકીએ છીએ. આમ સર્જકની ઓળખાણ માટે વોટરમાર્ક અદ્રશ્ય રીતે મદદરૂપ બને છે. આ અભિગમને ડિજિટલ ઓડિયો અને વિડીયો જેવા અન્ય માધ્યમો પણ ક્રિયાન્વિત કરી શકાય છે. જો પછી શું કીધું છે, આનો ઉપયોગ આપણે ઓડિયોમાં, વિડીયોમાં, બધે આપણે એને રાખી શકીએ છે. હાલમાં ઇન્ટરનેટ પર ડિજિટલ ઓડિયોનું MP3 સ્વરૂપમાં અનઅધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા ઓડિયોના વિતરણને નિયંત્રિત બનાવી શકાય છે. જો શું કીધું છે કે MP3નું જે સ્વરૂપ છે એ અનઅધિકૃત વિતરણની એક મોટી સમસ્યા બની ગઈ છે. એનો મતલબ શું છે કે આપણો કોઈ ઓડિયો ફાઇલ હોય, વિડીયો ફાઇલ હોય, બરાબર, એના ઉપર તમે આ રીતે વોટરમાર્ક રાખી દેશો, બરાબર, તો આપણે એના ઉપર નિયંત્રિત કરી શકાય છે, બરાબર. એટલે કે કોઈ અનધિકૃત વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતું નથી, મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકતું નથી. અને અસરકારક રીતે સ્વાધિકાર સુરક્ષા પૂરી પાડી શકે છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં ઓળખ ચિહ્નનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે પણ કરી શકાય છે, બરાબર. આપણે ઘણીવાર કહીએ છીએ પ્રમાણપત્ર હોય, આપણી ID પ્રૂફ હોય કે ભાઈ આ વ્યક્તિ આ જ છે. ઉદાહરણ તરીકે વ્યક્તિના ફોટો ઓળખપત્ર પર 1 2 3 4 5 6 સંખ્યા લખીને અને તેને ડિજિટલ વોટરમાર્ક ઓળખચિહ્ન રૂપે અદ્રશ્ય રાખીને ફોટો ઓળખને સુરક્ષિત બનાવી શકાય છે. આમ તસવીરમાં થયેલા ફેરફારને સરળતાથી શોધી શકાય છે. જો શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો ફોટો હોય એને આપણે ઓળખાણ માટેના નંબર લખી નાખશું 1 થી 1 2 6, બરાબર. હવે કોઈ પણ વ્યક્તિ એમાં કંઈ પણ પ્રકારના ચેન્જીસ કરશે, બરાબર, તો ડાયરેક્ટ આપને ખબર પડી જશે. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા દસ્તાવેજમાં માહિતીને લિંક પણ આપી શકાય છે. જો બરાબર, શું આપણે ડાયરેક્ટ દસ્તાવેજમાં, આ બધું ડિજિટલાઇઝેશન વર્ક છે એટલે
ઓનલાઈન વર્ક છે, બરાબર? તો ડાયરેક્ટ આપણે લિંક આપણા દસ્તાવેજ સાથે પણ આપણે આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે પાસપોર્ટ ધારક વ્યક્તિનું નામ સ્પષ્ટ શબ્દમાં લખાયેલું હોય છે, પરંતુ પાસપોર્ટની તસવીર સાથે એના નામને ડિજિટલ ઓળખચિહ્નની મદદથી અદૃશ્ય બનાવી શકાય છે. જો કોઈએ પાસપોર્ટમાં ચેડા કરી ફોટો બદલી નાખ્યો હોય તો તે જાણવા માટે પાસપોર્ટને સ્કેન કરી ફોટો સાથેના અદૃશ્ય નામની ચકાસણી પણ કરી શકાય છે. જો શું કીધું છે કે પાસપોર્ટમાં નામ તો આપણે ક્લિયર થઈ જશે, પરંતુ એ ફોટો કોઈપણ વ્યક્તિએ ફોટા સાથે કોઈપણ પ્રકારના ચેન્જીસ કર્યા છે, બરાબર, કોઈપણ ચેડા કર્યા છે કે ભાઈ, કોઈ ઘણીવાર આપણે ન્યૂઝમાં સાંભળતા જ હોય છે કોઈ વ્યક્તિના પાસપોર્ટ ઉપર પોતાનો ફોટો લગાવી, બરાબર, વ્યક્તિ આ રીતે ઘણીવાર આપણે ન્યૂઝમાં જોતા હોય છે, તો આવા સમયે આપણે એને ઓળખી શકીએ છીએ. GIMP જેવા ફોટો એડિટર પ્રોગ્રામની મદદથી ચિત્રમાં દૃશ્યમાન વોટરમાર્ક ઉમેરી શકાય છે. ઓકે, વોટરમાર્ક ઉમેરવા માટેનું એને એડિટર આપ્યું છે, ફોટો એડિટર GIMP, GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ, બરાબર, એ ફોટો એડિટર છે, એમાં તમે વોટરમાર્ક ઉમેરી શકો છો. આ હતા આપણે વિદ્યાર્થી મિત્રો ડિસ્કશન કર્યા કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં અમુક કાયદાકીય પ્રશ્નો વિશે ડિસ્કશન કર્યું, પછી બૌદ્ધિક સંપત્તિને લગતા અમુક